માતા પિતાને શહેરમાં મૂકીને વિદેશમાં વસવાટ કરતા લોકોનો રેશિયો ગુજરાત અને પંજાબમાં વધારે. જ્યારે મહારાષ્ટ્રના યુવાનની માનવતા જાગી છે અને 5 વર્ષનું સેવિંગ ઇન્વેસ્ટ કરીને શહેરમાં યુનિક ઓલ્ડ એજ હોમ બનાવ્યું. પૃથ્વીનો છેડો એટલે ઘર અને ઘરને સ્વર્ગ બનાવનાર માતા પિતાના ચરણોમાં દુનિયાના બધા જ સુખ રહેલા છે. પણ હાલના સમયમાં લોકો વેપાર ધંધા માટે વિદેશમાં જાય છે અને તેમના માતા પિતાને ઓલ્ડ એજ હોમમાં મૂકી દે છે. એક સર્વે પ્રમાણે માતા પિતાને શહેરમાં મૂકીને વિદેશમાં વસવાટ કરતા લોકોનો રેશિયો ગુજરાત અને પંજાબમાં વધારે છે. આવા સમયે મહારાષ્ટ્રના યુવાનની માનવતા જાગી અને તેણે શહેરમાં ઓલ્ડ એજ હોમ બનાવ્યું છે. જે વિશે માહિતી આપતા ડિયર જિંદગી સિનિયર કેરના સ્થાપક પ્રશાંત ચાંડકે જણાવ્યું હતું કે હું મૂળ મહારાષ્ટ્રનો છું અને થોડાક સમય પહેલાં મને ખ્યાલ આવ્યો કે ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ, વડોદરા અને સુરત જેવા શહેરોમાં રહેતા લોકો વિદેશમાં જઈને સ્થાયી થવાનું વધારે વિચારે છે અને તેમની માંગ હોય છે કે અમારા માતા પિતા કોઈ સારી જગ્યાએ રહે. ત્યારે મેં મારું 5 વર્ષનું સેવિંગ ઇન્વેસ્ટ કરીને ઘરડાઓની સેવા કરવાનું વિચાર્યું. જે વિચારને સાર્થક કરવા માટે રૂચક રૂપે વિસ્તારમાં આવેલી અભિષેક સોસાયટીમાં ઘર લીધું અને 8 મહિનામાં ઓલ્ડ એજ હોમનું નિર્માણ કર્યું. હું સંયુક્ત પરિવારમાં રહ્યો છું જેના કારણે મને પરિવારનું મહત્ત્વ ખબર છે. આથી હું આ ઓલ્ડ એજ હોમને ક્યારે પણ ટ્રસ્ટનું સ્વરૂપ આપીને સહાયતા નહીં લઉં. અહીંયા રહેતા લોકો પાસેથી ફક્ત રહેવાના જ રૂપિયા લેવામાં આવશે. બાકી હું નોકરી કરીને જ આ હોમને એક બાળકની જેમ સાચવીશ. અહીંયા રહેતા ઘરડાઓને દર શુક્રવારે ફિલ્મ બતાવવામાં આવશે અને શનિવારે ભજન સંધ્યાનું આયોજન કરાશે. આ ઉપરાંત અંતાક્ષરી, હાઉસી પણ રમાડવામાં આવશે. આ સાથે દરેકના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ઓનકોલ ડોક્ટરની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ સાથે સમયાંતરે હેલ્થ મોનિટરિંગ કરવામાં આવે છે અને તેની વિગત તેમના પરિવારના સભ્યોને આપવામાં આવે છે, જેના કારણે દરેકની સંભાળ સારી રીતે થઈ શકે. ઘરડાઓને ઘર જેવું જ વાતાવરણ મળી રહે તે માટે ગાર્ડન અને મંદિર પણ કેમ્પસમાં જ બનાવવામાં આવ્યું છે. આ સાથે લાઇબ્રેરી અને સીસીટીવી કેમેરા પણ તેમની સેફટી માટે લગાડવામાં આવ્યા છે. મેં મહારાષ્ટ્ર કે એક સ્મોલ ટાઉન સે બિલોંગ કરતા હું. વહાં પે મેં એક જોઇન્ટ ફેમિલી મેં રહા હું, ભલા બડા હું. તો એક ઓલ્ડ એજ પીપલ કો કિસ કેર ઓર કિસ લવ કી જરૂરત હોતી હૈ વો ઉસી કો ધ્યાન મેં રખતે હુએ હમને ડિયર જિંદગી સિનિયર કેર સ્ટાર્ટ કિયા હૈ. ક્યુંકિ અભી આજકલ એસા હોતા હૈ કે ફેમિલી રિસ્પોન્સિબિલિટીઝ યા જોબ્સ કી વજહ સે જિતના ચાહ કે ભી બહોત લોગ ઉતના પ્યાર ઓર કેર ઓલ્ડ એજ અપને પેરેન્ટ્સ કો નહીં દે પાતે હૈ ઓર બહોત લોગ ઇન્ડિયા સે બહાર સેટલ હો જાતે હૈ લેકિન ઉનકે માતા પિતા યહીં પે રહેના ચાહતે હૈ તો ચાહતે હૈ કે ઉનકો ઉતના હી પ્યાર ઓર કેર મિલે જિતના એક ઘર પે મિલતા હૈ તો ઇસીલિયે હમને ડિયર જિંદગી સિનિયર કેર કી શરૂઆત કી ઓર ઉસ ઇન્ટેન્શન સે હમને યહાં પે પૂરા મેડિકલ કેર કા પૂરા વ્યવસ્થા કિયા હૈ. 24/7 યહાં નર્સિંગ સ્ટાફ હોતા હૈ, ડેલી હેલ્થ મોનિટરિંગ હોતા હૈ, ડેલી ટેમ્પરેચર, બ્લડ પ્રેશર, પલ્સ, ઓક્સિજન મોનિટર કરકે ઘરવાલો કો રિપોર્ટ જાતા હૈ. ઇસકે અલાવા મંથલી ડોક્ટર વિઝિટ હોતા હૈ, ઓનકોલ ડોક્ટર્સ હૈ, હમારે હોસ્પિટલ્સ કે સાથ ટાઈઅપ હૈ, ઇમરજન્સી કે લિયે એમ્બ્યુલન્સ ભી હૈ. તો ઇસ પ્રકાર કા ટોટલ મેડિકલ કવરેજ હમને કિયા હૈ ઓર ઇવન કોમા સે લેકે તો સ્ટ્રોક ઓર પોસ્ટ ઓપરેશન યા પોસ્ટ આઈસીયુ ઓર્થો કેર તક કે પેકેજીસ યહાં પે અવેલેબલ હૈ. હમને બહોત કુછ યે તો મેડિકલ પર્સ્પેક્ટિવ સે હો ગયા. અભી કોવિડ કે લિયે હમને જિતને ભી હમારે સ્ટાફ મેમ્બર્સ હૈ કિસી કો ભી બહાર સે આના જાના અલાઉડ નહીં હૈ. સારે ઇન કેમ્પસ રહેતે હૈ. હાઉસિંગ, કુકિંગ, હાઉસકીપિંગ, કેર ટેકિંગ, નર્સિંગ સારે સ્ટાફ ઇન હાઉસ રહેતે હૈ. ઇસકે અલાવા હમ બહોત ફોકસ કર રહે હૈ ઉનકી લાઇફસ્ટાઇલ કી તરફ કિ અદર દેન મેડિકલ કેર ઉન્હેં બહોત જરૂરત હોતી હૈ એક કેર ઓર પ્યાર કી. તો યહાં પે હમને એક મંદિર બનાયા હૈ, ગાર્ડન બનાયા હૈ, મોર્નિંગ ઇવનિંગ વોક કે લિયે કાફી જગહ રખી હૈ ઓર ડેલી લાઇક વીક મેં એક બાર ભજન સંધ્યા હોતા હૈ, કભી બોલિવૂડ મૂવી નાઇટ હોતા હૈ, ઉન્હેં ગેમ્સ ખિલાતે હૈ, કોઈ ના કોઈ ફેસ્ટિવલ આ જૈસે ક્રિસમસ સેલિબ્રેશન હૈ તો હર ફેસ્ટિવલ હર બર્થડે સેલિબ્રેટ હોતા હૈ. તો ઇસ પ્રકાર કા એક ઉનકે કેર કે લિયે ફેસિલિટી બનાયા હૈ. જી આપકા પૂરા નામ? પ્રશાંત ચાંડક.